حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على اشرف الانبياء والمرسلين حبيب قلوبنا وطبيب نفوسنا مولانا مولى الثقلين جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك. اللهم لعنهم جميعا اللهم لعنهم جميعا اللهم لعنهم جميعا الذين اذهب الله عنهم الرجس اهل البيت وطهرهم تطهيرا. سبحانه تبارك وتعالى في محكم كتاب المجيد والفرقان الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد وعلى محمد. حسب معمول آجنو پیلو سوال آپ سروینی خدمت اندر ماں پوزے کروامو آوے چھے. لگ بھگ جارتھی اپنے اپنا مجلس نو موضوع نو انتخاب کریو અને એના બાદ એ મોઝુને આગળ વધારવા માટે વિષયને આગળ વધારવા માટે ઇમામે અલીની એક હદીસનો સહારો લીધો. અને ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ એ હદીસના અંદરમાં એક બહેતરીન નસીહત આમૂઝ વાતોની કરી કે જે આપણને આપણી જિંદગીના અંદરમાં જીવવા માટે અને આ દુનિયાની જિંદગીને બહેતરીન અંદાજથી પૂરી કરવા માટે એક મશકલે રાહ બનતી. તો હવે જ્યારે આપણો મોજુ આપણો વિષય જે છ દિવસથી આપણે લીધો હતો એના કન્ક્લુઝિવમાં છે, તો હવે આજે મારો હક બને છે કે હું સવાલ કરું આપેલો કે એ છ ચીજો મૌલાએ કાયનાતની કઈ હતી કે જે ચીજો ઉપર આપણે મુસલસલ હજી સુધી ગુફ્તગુ કરી. પગલું હોય છે કે જયારે એક મોમિન ભાઈઓ ખુદાના રસ્તામાં સાચી ચીજ કરવા જાય છે. બીજો પગલું છે કે જયારે એક મોમિન
મારા એડ્રેસ પૂરા કરવા માટે ગઈ છે. પછી કહે છે કે મને બે ચોરા પસંદ છે. પહેલું જોઈ છે કે જ્યારે એક માણસ સબ્ર કરે, બીજું એ છે કે જ્યારે એક મોટી ભાઈઓ ગુસ્સામાં હોય ને એ ગુસ્સા નહીં. આપણા મુનીશભાઈ જાફરનો દીકરો છે અને ખરેખર છ ચીજોની યાદ કરવી આવી રીતના અને ભર વસ્તીના અંદરમાં બોલવું, મુનીશભાઈ મુબારકબાદી તમને આપું છું અને એના એહતરામના અંદરમાં મિમ્બરમાં ઊભો થાઉં છું અને આપું છું. સલવાત પડે મોહમ્મદ વા અલે મોહમ્મદ પર. બીજો સવાલ આજનો છે કે કાલે આપણે વાત કરી આખી આખી ગુસ્સા ઉપર, કે ઇન્સાન ને ગુસ્સો આવે તો એની રીતો શું છે અને આપણા ઇમ્મા એના ઉપર કેમ સબર કરી, સહાબા કેમ સબર કરી, ઉલમા સબર કેમ કરી. તો આપણો કાલનું જે કોન્ક્લુઝન હતું આ ત્રણ ઉપર આજુબાજુ ફરતો હતો, પોઈન્ટ આપણો એ હતો. આપણે ઇમ્માની વાત કરી, દાખલા આપ્યા, સહાબાની વાત કરી, દાખલો આપ્યા, અને પછી આલિમની પણ વાત કરી, એનો પણ દાખલો આપ્યા. તો આપણે આ ત્રણ પોઈન્ટના અંદરમાંથી વચલો પોઈન્ટ કયો, કે એક સહાબી હતા કે જેને એક જગાના ગવર્નર બનાવ્યા અને તે જગા ઉપર એમના સાથે બદઅખલાકી થઈ અને પોતે ગુસ્સાને પી ગયા. એ સહાબી કોણ હતા અને એ કયો ગામ હતું જ્યાં આગળ એમને મોકલવા માંડ્યું? કયું ગામ? મોટા લોકો વાતો કરે તો બચ્ચા ઘોટાળે ચડી ગયા, સવાલ બદલી દઉં છું. પ્લીઝ માંગણી કરું છું, ખબર છે માશાઅલ્લાહ બુઝુર્ગોની જવાનોની, પણ જો ચર્ચા ન કરવામાં આવે તો બહેતર છે. પાછો સવાલ બદલું છું, કઈ જગા ઉપર ઇમામે સજ્જાદ ઉભા હતા અને વા આગળ એક બૂઢો માણસ આવે છે અને ઇમામથી એક બદતમીજી કરે છે, એ જગા કઈ હતી અને ઇમામ કઈ હાલતના અંદરમાં ઉભા છે? બચ્ચાઓને જવાનોની કામયાબીના વાસ્તે દીન અને દુનિયાના અંદરમાં નજાત અને કામયાબી બલે એ વાસ્તે, બીમારોની શિફાના વાસ્તે, રોઝીમાં બરકતના વાસ્તે, મરહુમીન થઈ ગયેલા છે એ લોકોની કબરો અલ્લાહ રહમતથી ભરે એ વાસ્તે, પાલિસ્તીનના મુસલમાનોની મદદ અને નુસરત ગેપ થાય એ વાસ્તે, અને આપણી જે હાજતો લઈ આ ફરશે રજા ઉપર આવ્યા હોય એ હાજતો પૂરી થવાના વાસ્તે મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર બુલંદ તરીન સલવાત. દોસ્તોને અઝીઝો, અશરે ઝૈનબિયાની આ સાતમી રાતમાં સાતમું શાપિત્ર આપની સમક્ષ ખુલી રહ્યો છું. ઉન્વાન છે અને સરનામય કલામ છે અલ્લાહના રસૂલની હદીસ, કે જેમાં અલ્લાહના રસૂલે કહ્યું જમાનો એવો આવશે જેમાં ઉમ્મતના લોકોની હાલત આવી હશે કે પાંચ ચીજોથી મોહબ્બત કરશે અને પાંચ ચીજોને શું કરશે, ભૂલી જશે. એમાંની પહેલી ચીજ આપણે જે ગુફ્તગુ કર્યા, યુહિબ્બુન દુનિયા, હવે તો ભૂલવું જોઈએ તમારે બધા, નહીંતર પાછા ત્રણ દિવસે એમાં પર ખેંચી નાખીશ. સલવાત પડે મોહમ્મદ વાલે. કે દુનિયાની મોહબ્બત એ લોકોના દિલોના અંદરમાં હશે અને આખિરતની યાદને ભૂલાવી દેશે. દોસ્તોને અઝીઝો,
જ્યારે ઇમામો અથવા પૈગંબરો આપણને કોઈ ચીજના તરફ તલકીન કરે, તાકીદ કરે, તેનો મતલબ એ છે કે વાકયન એ ચીજ આ દુનિયાના અંદરમાં વજૂદ રાખે છે. કારણ કે અલ્લાહ આ દુનિયાને બનાવી જેવી છે એ ઇમ્તિહાન ગાહ છે, એક્ઝામિનેશન છે આ દુનિયા. અને આ એક્ઝામનો રિઝલ્ટ ક્યાં મળવાનો છે? આખિરતના અંદર. એક બચ્ચું સ્કૂલમાં ભણતું હોય અને આખું વર્ષ એને ભણાવે રાખે માસ્તરીઓ, ભણાવે રાખે પ્રોફ, ભણાવે રાખે ભણાવે રાખે, અને પછી કે તારું કોઈ જાતનું એક્ઝામ નહીં કરવામાં આવે, તો એને દુઃખ થશે કે નહીં થાય? ખબર કેમ પડે કે હું કેટલું ભણ્યો, કેવો ભણ્યો, કેવી રીતના છે, મારા ક્લાસના અંદરમાં મારી પોઝિશન શું છે? તો અલ્લાહે આ દુનિયાને પણ એવી રીતના જ બનાવી છે. અહીંયા જે કર બધી છૂટાઈ ગઈ, હાથ આપ્યા ખપે અહીંયા ઇસ્તેમાલ કરો ઉપયોગમાં લે, પગ આપ્યા ખપે અહીંયા ઉપયોગમાં લે, આંખ આપી ખપે અહીંયા ઉપયોગમાં લે, જીભ આપી ખપે અહીંયા ઉપયોગમાં લે. પણ આ બધું જે તું કઈ ઉપયોગ આ દુનિયાના અંદરમાં લઈ રહ્યો છે એનો આખિરમાં હિસાબ અને કિતાબ, એની એક્ઝામ ક્યાં લેવામાં આવશે? આખિરત. પણ આ દુનિયાના અંદર કઈ ખુદા નહીં બોલે, કઈ નહીં બોલે, ના મજબૂર પણ નહીં કરે. ચાહે તો તલવારથી તું કોઈની ગરદન કાપ, ખુદાને નહીં આવાજ આવે. આજે ઇઝરાયલ કરી રહ્યું છે, ઇઝરાયલ ઘડીક વાર માટે એમ લાગે કે ખુદા ક્યાં છે. હજારો બચ્ચાઓને કતલ કરી રહ્યો છે, હજારો ઔરતોને બેવા કરી રહ્યો છે. છૂટી આપી દીધી ખુદાએ, તું કર જે કરવું હોય દુનિયાના અંદરમાં. ઇન્સાન કોઈને કતલ કરવું હોય કતલ કર, કોઈને બચાવવું હોય તો બચાવ, તને ખાવું હોય તો ખા, હલાલ રસ્તે ખાવું હોય તો હલાલ ખા, હરામ ખાવું હોય તો હરામ ખા. આખી છૂટ મૂકી દીધી આ દુનિયાને બનાવીને ઇન્સાનને. એટલે જ્યારે આ દુનિયાના અંદર ઇન્સાન આવે છે તો ગોલ ગોલ ફરવા લાગે છે, એ તો શુકર કરો, શુકર કરો, સજદા કરો શુકરના, કે ઘરના અંદરમાં પેદા થયા, કે જે ઘર અહેલુલ બેતનો ચાહવા વાળો ઘર હતું. દુઆ દો તમારા બુઝુર્ગોને, જો 100-150 વર્ષ પહેલા એવા મઝહબમાંથી નીકળી અને મઝહબે હક તરફ આવ્યા, અને આજે તમને ખબર પડવા લાગી પોઝિટિવ શું છે, નેગેટિવ શું છે, હક શું છે, બાતિલ શું છે, હલાલ શું છે ને હરામ શું છે. નહીતર આજે પણ જમાતખાનામાં રાસડા રમતા હોત. આજે પણ હલાલ અને હરામની આપણને ખબર ન હોત. આવ્યા ધર્મના અંદરમાં દુઆ દો આપણા બુઝુર્ગો માટે. હંમેશા હું કહું છું કે જ્યારે પણ તમે તમારી જિંદગીના અંદરમાં ચાહો ને કે હું મારા રસ્તા ઉપર અલ્લાહના રસ્તા પર સીધો ચાલી રહ્યો છું, તો આના પછવાડે જેની ઝહમત છે, જેની તકલીફો છે, આપણા બુઝુર્ગોની તકલીફોની ઝહમતો છે. નહીતર દુનિયા તો એવી હતી કે જેના અંદરમાં આપણે ગોલ ગોલ ફરત, આપણને રસ્તો ના મળત. આ દુનિયાની જાહો જલાલી એવી છે ભાઈ, ભલ ભલો આ દુનિયા અંદરમાં શું થઈ જાય છે, ચકરી ચડી જાય છે. હું આવ્યો ક્યાંથી ને હું જવાનો છું ક્યાં, અને આ દુનિયાના અંદરમાં કરવાનું શું, આ ત્રણેય ચીજ એને ખબર નથી પડતી. પણ એ તો આપણા માસુમીન હતા કે જેણે આપણને આ મકસદો તરફ, આ દુનિયાના અંદરમાં કેવી રીતે જીવવું એના તરફ, અને આ દુનિયાથી મરીને જાઓ કેવી રીતે મરીને જાઓ એ પણ આ દુનિયાના અંદરમાં આપણને બતાવ્યું. નહીતર આ ચક્કરવાળી દુનિયાના ચક્કરમાં આપણે પણ ઘન ચક્કર થઈ ગયા. એક બાદશાહ હતો, હાલો બચ્ચાઓની વાતને સમજ પડે અને જરાક ચહેરા ઉપર ખુશી આવે અને પછી વાતને આગળ વધારે. એક રાજા હતો, એના પાસે બે ચીજ એવી હતી જેને બહુ પસંદ હતી, બે ચીજને પાળી હતી એને, અને એને હંમેશા એમ થતું કે આ જે બે ચીજ મેં પાળી છે ને, શું પોસિબલ નથી કે બે ચીજો સાથમાં રમી શકે? કઈ બે ચીજ પાળી હતી રાજાને બહુ પ્રિય હતી? એક હતી મીંડી અને એક હતો પોપટભાઈ. પારો શું કહ્યું તમારી બોલીમાં? પેરોટ, પારો ઇંગ્લિશમાં કે પેરોટ. જ્યારે આ બંને ચીજોને બાદશાહે પાળી હતી, સાંભળજો બરાબર ધ્યાનથી, મીંડી અને પોપટભાઈ. બાદશાહ રોજ વિચાર કરે કે યાર મને આટલા પસંદ છે,
પણ આપસમાં એકબીજાને પસંદ નથી કરતા. મીંડળીને જો છૂટી મૂકે અને જો પોપટ ભાઈને કાજમાંથી બહાર લાવે તો મીંડળી શું કરે? પોપટ ઉપર અટાક કરે. એક વખત બાદશાહ બેઠો બેઠો વિચાર કર્યો રાજા કે મારા આ સલ્તનતમાં, મારી આ તેરોતોરીમાં કોઈ તો એવો હોશિયાર હશે ને કે જે આ બે ના અંદરમાં દોસ્તી કરાવી દે. સાંભળજો બરાબર આ વાત. એણે એલાન કરાવ્યું, પોતાના વઝીરોને બોલાવ્યા, મુશીરોને બોલાવ્યા કે આપણે એલાન કરાવીએ આપણી તેરોતોરીમાં, આપણા સલ્તનતમાં, આપણી હુકુમતમાં, કે ભાઈ કોઈ હોશિયારમાં હોશિયાર એવો ઇન્સાન હોય કે જે મારા પોપટમાં ને મારી મીંડળીમાં શું કરાવે? ફ્રેન્ડશીપ. બે બાજે છે, મારવા દોડે છે એકબીજાને. પણ સાથે સાથે એલાન એ પણ કરાવ્યું કે અગર જો ખોટા ખોટા આવીને અહીંયા એસે કરવા આવ્યા ને તો ડોક ઉડાડી દઈશ, અને જો તમે સાચે ને કરી દીધી દોસ્તી તો જે મોઢામાં માંગીશ ઇનામ દઈશ. એલાન થયું આખી હુકુમતના અંદરમાં ભર્યું. કોઈ હિંમત તો ના કરીને કે ભાઈ ન કરાવી શકે આ પોપટની મીંડળીના અંદરમાં દોસ્તી ફ્રેન્ડશીપ, તો શું થશે? બાદશાહ ડોકાને કાપી દેશ. આખિરકાર એક બેવા બાઈનો એક જવાન દીકરો હતો, એની માને કહે છે કે માં હું બાદશાહના દરબારમાં જાઉં છું. કા કેમ? તો કે આમાં એલાન થયું છે, ઇનામ લઈને આવીશ. તો એની માં કહે છે ભાઈ બેસ, હું એ બેવા, તું યતીમ અને આ મારી નાખશે તો મારો એક સહારો તું છે, તું પણ આવ્યો દેશ. તો કે જેના મને જવા દે મામા, હું જાઉં છું બાદશાહ પાસે, હું તારો દીકરો છું ને ઇનામ લઈને આવું છું. જાય છે બાદશાહ સલામત, હું તારી મીંડળીમાં ને પોપટમાં દોસ્તી કરાવું, શું કે ફ્રેન્ડશીપ કરાવું. હવે જે બાદશાહ હતો એને વિચાર કર્યો કે આવડી મોટી હુકુમત એમાં કોઈ ના આવ્યું ને કઈ જવાનું આવ્યું છે. તોરી બાદશાહ ને કે છે તને ખબર છે ને ઇનામ તો છે પણ ન કરાવી શકો, તારું ડોકું જશે. કે કઈ વાંધો નથી, ડોકું જાય તો જાય, હું તમને કરાવી દઉં. ઠીક છે, તારી મીંડળીને થોડી વાર માટે મને દે, હું એક શામ્રમાં લઈ જાઉં છું. લઈને જાય છે અને શામ્રનો દરવાજો બંધ કરે છે. બારે આવે છે કે ક્યાં છે તાર પોપટ કાઢ બારે. મીંડળીને એના સામે રાખે છે. જેવી મીંડળીને રાખે છે તો પોપટ એના સાથે રમવા લાગી જાય છે. મીંડળી એના ઉપર અટાક નથી કરતી. જલ્દી કે છે મારું ઇનામ ક્યાં, જલ્દી લા, જલ્દી લે અને જલ્દી હું તેને અહીંયાથી રવાના થાવ. તો બાદશાહ કે ઉભો તો રે ભાઈ, આવડું મોટું તું કામ કર્યો છે. ના 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 ના, એ કે પછી કાલે વાત, પણ હમણાં નહીં. ના કે ના, તારું ડોકું જ નહીં કામ, ઇનામે તને આપીશ. પણ એ તો ક્યાં, આ પોસિબલ થયું કેવી રીતે? તો બાદશાહ કે બોલો જવાનીઓ કે બાદશાહ અગર જાનની અમાન હોય તો વાત કરું. તો કે આ જાનની અમાન, જાન એ કે હું જલ્દીથી દોડવા માટે એટલે કહી રહ્યો છું કે આ મીંડળીનો નશો થોડી વાર માટે જ છે. કેવી રીતના? તો જયારે કે હું શામ્રમાં લઈ ગયો ને મારો કોટ કાઢ્યો, મીંડળીની અંદરમાં ગરાયો ને બરાબર ચક્કર ફેરાયો, ચક્કર ફેરાયો, ચક્કર ફેરાયો, એટલો ચક્કર ફેરાયો, એટલો ચક્કર ફેરાયો કે મીંડળીબાઈને જયારે બારે હું કાઢીને તો એ ચક્કરમાં જ હતી. હજી એને ખબર નથી કે સામે પોપટભાઈ આવ્યા છે. પણ બાદશાહ જેવા એના ચક્કર બંધ થશે, ખબર પડશે પરબારી શું કરશે, એના પર અટાક કરશે. અઝીઝાને મોહતરમા, દુનિયા પણ એવી જ રીતના છે. ઇન્સાનને પોતાના કોટમાં રાખીને એ ચક્કર, એ ચક્કર, એ ચક્કર, એ ચક્કર ફેરાવશે, અને જ્યારે મોત સામે આવશે ત્યારે આંખ ખુલશે. આ તો દુનિયાના ચક્કર હતા, આખરે તો મારા સામે આવી ગઈ છે. હું તો કર્યું શું આ દુનિયાના અંદર, મેં ખાલી ચક્કર જ માર્યા. તો દુનિયા જેના ઉપર આપણે વાત કરી છ દિવસ, આજે નું કન્ક્લુઝન છે. કમોલાના તમે જેટલી વાતો કરીએ તમે એમ કહો છો કે કબૂલ છે બધી વાત બરાબર. કન્ક્લુઝન અંદરમાં પેશ કરું છું, શું ઇસ્લામ દુનિયાને પસંદ નથી કરતો? એ જવાનો હું તમારાથી સવાલ કરું છું, ઇસ્લામ શું દુનિયાથી નફરત કરે છે? બે ચીજ છે આપણા સામે, દીન અને દુનિયા.
ધ્યાનથી સાંભળજો, કન્ક્લુઝન છે એની વાતની પછી આગળ. દીન કોને સમજે છે આપણે? દીન સમજે છે મુસલ્લાને, દીન સમજે છે તસ્બીને, દીન સમજે છે મોહરને, દીન સમજે છે ઇમામોના હરમને, દીન સમજે છે મક્કા અને મદીનાના અંદરમાં જે હરમ બનેલા છે એને, દીન સમજે છે મિંબરને, દીન સમજે છે મહેરાબને, દીન સમજે છે અબાને, દીન સમજે છે પાઘડીને, દીન સમજે છે ટોપીને. આ દીનનું ડેફિનેશન છે જે આપણા મગજના અંદરમાં છે. તો શું આ દીન છે? દુનિયા કોને સમજે છે આપણે? દુનિયા માલ, મોટર, ગાડી, વિલા, બંગલા, પૈસા, બેંક બેલેન્સ, દુનિયાનું ડેફિનેશન આપણા મગજના અંદરમાં શું છે? આ છે. દીન એટલે ટોપી, તસ્બી, હરમ, માતમ, મજલિસ. દુનિયા, પૈસો, ગાડી, બેંક બેલેન્સ, યુરો, ડોલર. બરાબર, ધ્યાનથી સાંભળજો. તો શું ઇસ્લામ ખુદાના ખાસ્તા દુનિયાથી નફરત કરે છે અને આપણને કે ખાલી દીન ઉપર બાકી રહ્યો, યા સિર્ફ દીન ઉપર બાકી રહ્યો અને દુનિયાને મૂકી દો, દુનિયા ઉપર બાકી રહ્યો અને દીનને મૂકી દો? બરાબર, કન્ક્લુઝન પેશ કરું છું તમારા સામે. કોઈ આવે છે મોલાએ કાયનાતની ખિદમતમાં હઝરત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલાતુ વસલામ, યાલી દીન શું છે અને દુનિયા શું છે? ધ્યાનથી સાંભળજો, આ કન્ક્લુઝન છે. યા અલી, દીન શું છે અને દુનિયા શું છે? જે દીન આપણે સમજી રહ્યા છે એ દીન આપણે સમજે છે, દુનિયા જેને આપણે સમજી રહ્યા છે એને આપણે સમજે છે. અલી મૌલાએ કુલ છે, અલી ઇલ્મે લદુન્ની નો માલિક છે. દુનિયાના અંદરમાં અલ્લાહ પછી સૌથી વધારે ઇલ્મ કોઈના પાસે હતું તો એ અલ્લાહના રસૂલના પાસે ઇલ્મ હતું, અને અલ્લાહના રસૂલના પછી અગર કોઈના પાસે સૌથી વધારે ઇલ્મ હતું તો ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ પાસે હતું. એ ઇલ્મના માલિક અલીને જ્યારે સવાલ કર્યો કોઈ, યા અલી બતાવો દીન શું છે અને દુનિયા શું છે, તો હવે મોલાએ કાયનાત નો જવાબ તમે સાંભળો અને આજની રાતનો હદીયો સાથમાં લઈ જાઓ. મોલાએ કાયનાત કહી રહ્યા છે દીન શું છે અને દુનિયા શું છે. ઇમામ અલી અલયહિસ સલાતુ વસલામે કહ્યું, અગર કોઈ ચીજ અને કોઈ વસ્તુ ખુદાથી નજદીક કરે અને અગર કોઈ ચીજ અને વસ્તુ ખુદાથી દૂર કરે, અગર કોઈ ચીજ અને વસ્તુ અલ્લાહથી દૂર કરે અને કોઈ ચીજ અને વસ્તુ અલ્લાહથી નજદીક કરે, તો સમજી લો અગર કોઈ ચીજ ખુદાથી નજદીક કરે છે અને માલે દુનિયા છે તો એ દુનિયા નથી, દીન છે. અને અગર દીન હોવા છતાં પણ અલ્લાહથી અગર દૂર થઈ રહ્યો છે એ દીન નથી, એની દુનિયા છે. અગર માલ ખદીજા સલામુલ્લાહ અલૈહા જેવો છે, દુનિયા ખદીજા સલામુલ્લાહ અલૈહા જેવી છે, તો એ દુનિયા દુનિયા નથી. અને અગર જો ગુરબત જનાબે અબુઝર જેવી છે તો એ ગુરબત ગુરબત નથી. એવો માલ ને પણ ખુદા પસંદ કરે છે જેવો માલ ખદીજા પાસે હતો, અને એવા દીન ઉપર સબ્ર કરનાર અબુઝર ને પણ ખુદા કબૂલ કરે છે કે જે ગરીબી ઉપર સબ્ર કરી અને ખુદા નજદીક થઈ રહ્યો છે. દિલ જુલ કે ઓર અઝમત એ અહલુલ બૈત પર સલવાત. અઝીઝાને મોહતરમ, કન્ક્લુઝન અહીંયા પેશ થઈ ગયો. અગર માલ એ દુનિયા પાસે છે અને માલ એ દુનિયાથી અલ્લાહની નજદીક અગર કોઈ ઇન્સાન જઈ રહ્યો છે તેનો મતલબ એ માલ એ દુનિયા નથી, અલ્લાહને નજદીક થવાનો વસીલો છે. અને અગર કોઈ દીનના અંદરમાં પણ હોય, માથે ટોપી હોય, માથે પાઘડી હોય, રોજ ઝિયારતોમાં જતો હોય, હર વર્ષે હજમાં જતો હોય, પણ તેમ છતાં ખુદાથી દૂર હોય તો એ દીન
આજથી અઝીઝાને મહતરમ આખો કોન્ક્લુઝિવ આપણી છ મજલિસનો તમારી ખિદમતના અંદરમાં પેશ કર્યો. હવે તમારા ને મારા ઉપર છે કે આપણે દીનને કેવી રીતે હાસિલ કરી અને દુનિયાને હાસિલ કરીને કોનાથી નજદીક થવાનું છે. મસ્જિદે ઝિરારનું નામ સાંભળ્યું છે તમે? મસ્જિદે ઝિરાર આખી કુરાનના અંદર મેં કાયદ ઉતારી છે ખુદાએ. મસ્જિદે ઝિરાર એ મસ્જિદ છે કે મસ્જિદને અલ્લાહના રસૂલ પોતે કહ્યું કે આ મસ્જિદને શું કરો, તોડી દો. મસ્જિદ તોડાય? મસ્જિદ તો દીન છે. અઝીઝાને મોહતરમ, મસ્જિદ તો દીન છે, દીનને તોડાય. પણ અલ્લાહના રસૂલે કહ્યું મસ્જિદને તોડી દો, મુનહદિમ કરી દો. કશું કામ કઈ મસ્જિદ એ દિન શું કામનો કે જ્યાં મુનાફિક ભેગા થાય અને આપસમાં ઇસ્લામના વિરોધમાં પ્રોપગાન કરતા હોય. તો મતલબ એ થયો કે દિન મસ્જિદ નથી. અગર એ મસ્જિદના અંદરમાં ખુદાની ઇબાદત સિવાય બીજી કોઈ કામ થતું હોય, એ ઇમામ બારગાહ, ઇમામ બારગાહ નથી જ્યાં અહેલુલ બેતના ઝિક્ર સિવાય બીજો કોઈ ઝિક્ર થતો હોય, જ્યાં આગળ અગર પોલિટિક થતી હોય, જ્યાં આગળ એકબીજાની ખેંચતાણ થતી હોય, જ્યાં એકબીજાને સારો અને ખરાબ દેખાડવાની કોશિશ થતી હોય, જ્યાં પોતાને મોટો અને બીજાને નાનો દેખાડવાની કોશિશ થતી હોય, પોતાને અમીર અને પોતાને મોટો દેખાડી અને બીજાને નીચો પાડવાની કોશિશ થતી હોય, એ દીન નથી. એ જગા દીન વાળી પણ નથી. એ જગા કેવી છે? શૈતાનની જગા છે. જે મસ્જિદ અલ્લાહના રસૂલે પડાવી દીધી. એક સલવાત પડે મોહમ્મદ વાલ મોહમ્મદ પર. તો આપણે અહીંયા વિષય પૂરો થયો. યુહિબ્બુન દુનિયા વ યન્સુન આખિરા. જે પણ હું મતલબોને પેશ કર્યા, અલ્લાહ મને પણ તોફીક આપે ને આપણા સર્વેને તોફીક આપે કે મતલબો ઉપર આપણે સમજી અને આપણી જિંદગીના અંદરમાં રિફોર્મ લાવવાની કોશિશ કરે. રસૂલે ખુદાની જે આત હતી, યુહિબ્બુન દુનિયા વ યન્સુન આખરા, પહેલો ફ્રાઝ, પહેલો પોઈન્ટ. આજે આપણે બીજા પોઈન્ટની તરફ જઈ રહ્યા છે. અલ્લાહના રસૂલે કહ્યું કે જમાનો આવશે જ્યાં ઉમ્મતના લોકોની હાલત એ હશે, યુહિબ્બુન અલ માલ જ્યાં શું કરશે, માલના સાથે મોહબ્બત કરશે. વયન સૌનલ હિસાબ, અને હિસાબને શું કરશે, ભૂલાવી દેશે. અઝીઝાને આજે આ દુનિયાના અંદરમાં આપણે આંખ ખોલી છે, આપણે જોઈ કેવી રીતે ઇન્સાનને પોતાના માલના તરફ દોડે છે. માલ હાસિલ કરવા માટે, દોલત હાસિલ કરવા માટે દોડે છે, પણ એને ખબર છે કે જે પણ દોલત આ દુનિયાના અંદરમાં માલ હું ભેગો કરી રહ્યો છું, એ માલનો ખુદાના બારગાહના અંદરમાં શું છે, હિસાબને. આ બધું એમ નેમ નથી. હું જે પણ આ દુનિયાની અંદર મેં ટીશ્યુને પણ હું ઉપયોગમાં લઉં છું, આ નિહમતનો પણ અગર હું ઉપયોગ કરું છું, આનો પણ ખુદાની બારગાહમાં શું છે, હિસાબની કિતાબ છે. અઝીઝાને મોહતરમ, આ બધું મંદે વાજે નથી. કાળિયા બોલીમાં કેમ તમારી બોલીમાં, આ દુનિયા મંદે વાજે નથી કે કોઈ જોવા વાળું નથી. આ દુનિયાની હર એક ચીજ ઉપર ખુદાની નિગાહ છે, અને જે પણ કયા દુનિયાના અંદરમાં ઇન્સાન હાસિલ કરે છે, એ હુસૂલ ઉપર ખુદાવંદે આલમ કયામતના દિવસે એના પાસે શું લેશે, એનો હિસાબ લેશે. નંદેથી આપણે શીખે છે, શું શીખે છે, શું શીખે છે કે એક દિવસ કયામતનો આવશે. જમીન કેવી હશે, તાંબા જેવી તપશે. સૂરજ ક્યાં હશે, સેવા સવા નેઝા ઉપર હશે. અને દિવસ કયો કહેવાશે, કયામતનો દિવસ કહેવાશે. આટલું જ કાફી છે, આટલું જ કાફી છે ઇન્સાનને સમજવા માટે. હિસાબ પણ જે રીતના નહીં લઈએ, હિસાબ કેવી રીતના સરિયુલ હિસાબ છે, ખુદા હિસાબ લેવાના અંદર આપણે સખ્તી કરશે.
એમને નહીં મૂકી દે કે ભાઈ હાલ અનવર અલી છે ને મોલાના છે, પાઘડી પહેરતો તો દુનિયામાં ને અબા કબા વાળો હતો, હાલ ને એવા આવ્યો છે, શું છે નહીં. હિસાબ અને કિતાબ સખ્તીના સાથે લેવામાં આવશે. અલ્લાહના રસૂલની ખિદમતમાં બે સહાબી જેઓ મોહતરમ હતા, એક નવમા દરજ્જાના ઈમાનવાળા અને એક દસમા દરજ્જાના ઈમાનવાળા. શું નામ હતા? જનાબે સલમાન ફારસી અને બીજા દસમા દરજ્જાવાળા અબુ ઝર ગફારી. હૃદયની સલામતી માટે મિલજુલી સલવાત પડે મોહમ્મદ વા આલે મોહમ્મદ. બંને સહાબી અલ્લાહના રસૂલની ખિદમતમાં આવ્યા અને અલ્લાહના રસૂલે બંનેને ખીચામાં હાથ નાખ્યો અને સરખા દિરહમ આપ્યા, બે દિરહમ અબુ ઝરને, ધ્યાનથી સાંભળજો, અને બે દિરહમ કોને? સલમાનને. કા જાઓ ખર્ચો કરો, તમને આપ્યા જેમ ખુદાએ આપણને દુનિયામાં શ્વાસ આપી ને, જાઓ ખર્ચો કર અનવર અલી, હાથ આપ્યા, પગ આપ્યા, માલ આપ્યો, દોલત આપી, જા મજા કર. છોડી દીધા આપણને વાડામાં, ના હોય તો બકરા તમે રાખાવ જોઈશે, પછી તાળું ખોલી નાખે નો માલિક કેમ બકરા દોડે, એમ આપણને છોડી દીધા જા. એમ અલ્લાહના રસૂલે કહ્યું, અબુ ઝર લ્યો આ બે દિરહમ, સલમાન લ્યો બે દિરહમ, તમે તમને છૂટા નહીં કા, ખર્ચો કરો અને કાલે મારી ખિદમતના અંદરમાં આવજો. બંને સાહાબી ગયા પાછા, જેવા આવીને અલ્લાહના રસૂલ પાસે બેસે છે, ભાઈઓ ખૂબસૂરત રિવાયત છે, અલ્લાહના રસૂલની ખિદમતમાં જેવા બેસે છે કે આવો આવો ભલે પધારી અબુ ઝર અને સલમાન, વેલકમ, તું ગસ્વા બી એ વેન્યુ, બેસો. બેઠા બેસવાના પછી અલ્લાહના રસૂલ શું કે છે પોતાને ખાદીમને નોકરને, કે જા ને ઓલા આગમાં મોટો પાણો સવારથી જે રાખવામાં આવ્યો છે ને બરાબરનો, આગના અંદરમાં તપી તપી તપીને કેવો લાલ થઈ ગયો છે પાણો, લાવીને મારા આગળ મુખ. હવે આ બે તો એકબીજા સામે જોવા લાગ્યા, બે દિરહમ ભારે પડી ગયેલે શેખ, બે દિરહમ ભારે પડી ગયા, તો ના લીધા તો સારું, તો આ કઈક પાણો બાણો લાલ આગમાં કરેલો મૂક્યો છે. બે સાહેબ એકબીજાના સામે જોઈ છે. અલ્લાહના રસૂલ કહે છે, એ સલમાન કાલે બે દિરહમ આપ્યા હતા તમને, ઉભા થાવ અને આ પાણા ઉપર ચડો ને હિસાબ આપો. જનાબે સલમાને અબુ ઝરના સામે જોયું, અબુ ઝર જરા ખુશ ખુશ હતા, કયામતમાં આમ થશે આ બધું, આ રિયાલિટી છે, યાદ રાખજો મારી આ વાતને, જો આપણે એમાં ભેગા થયા તો એકબીજાને ભૂંજૂર કરશું, કે મિલ કાત્સા કરાન સિસના અશ્રય ઝૈનબિયામાં તમાતામાં હું આ વાત પડી હતી. મોમોભાઈ કરશું આપણે કહેતા શું સલામત, તું આવું કઈ કયામતમાં પણ થશે. બે સહાબી એકબીજાના સામે જોયા, તો ઓલો સલમાન અબુ ઝર સામે જોયું, તો અબુ ઝર જરા ખુશ ખુશાલ, સલમાન ની અંદર થી કઈક થાય, કે સલમાને શું કર્યું ખબર છે, જેવા બે દિનાર બે દિરહમ લઈને અલ્લાહના રસૂલના ઘરમાંથી નીકળ્યા ને, તરત કેલ્ક્યુલેશન ચાલુ થઈ ગયું, ટાક 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 ટાક, બે દિરહમમાં લોટ આવશે, બે દિરહમના ખજૂર આવશે, બે દિરહમના અંદર બાયડીનું ફલાણું કપડું આવશે, બે દિરહમમાં મારા છોકરાની આ ચીજ આવી જશે, કેલ્ક્યુલેશન ચાલુ થયું. ફરો સલમાન લીધું પણ બજારમાંથી, અબુ ઝર બારી નીકળ્યા, એનું કેલ્ક્યુલેશન તમે જો, બે દિરહમ ઓના ખીચામાં હતા, બે દિરહમ આના ખીચામાં. અબુ ઝર જેવા બારી નીકળ્યા તો જોયું કે સામે બિચારો ગરીબ ઉભેલો છે, ફાટેલા કપડા અને પગમાં જોડાઈ નહીં, માથા ઉપર ગરમીમાં કપડું નહીં. પૂછ્યું, કેમ હાલતના અંદર છે, કે શું કરવું અબુ ઝર, હોય તો જોડા લો ને ચપલા લો, હોય તો માથે કપડો મૂકું ને ગરમીના અંદરમાં. અચ્છા તારી હાલત આમ છે? હા અબુ ઝર કાયદા ખેંચામાંથી બે અલ્લાહના રસૂલ એ પાત્ર દઈ દીધા.
અબુઝર એમાં ખુશ હતા કે મને તો એટલું જ બોલવાનું છે, સલમાન વ્યાધીમાં હતા, મને તો આખો હિસાબ દેવાનો છે. બંને સહાબી એકબીજાના સામું જોયું ને એક મરતબા હાથોને જોડીને કહે, યા રહમતલ લિલ આલમીન, એ દુનિયાના અંદરમાં રહમત બનીને આવેલા નબી, અમે એ આશા તમારાથી નહોતા રાખતા કે તમે બે દિરહમ આપી અને આ પાણા ઉપર ઉભા કરશો અમને. કેમ કે યા રસૂલ અલ્લાહ, જો તો ખરા પાણો કેટલો ગરમ છે, અમારા પગમાં કઈ છે નહીં, તમે અમને ઉભા કરશો, અમે હિસાબ આપશો, ત્યાર સુધીમાં તો અમારા પગની ચામડી સુધી જશે, બળી જશે, ગુમડા થઈ આવશે, અમે નહીં ખમી શકે. તો ત્યારે અલ્લાહના રસૂલ રહમતુલ લિલ આલમીને બંને સહાબાના તરફ જોયું અને કહ્યું, હે સલમાન, હે અબુઝર, આ દુનિયાના અંદરમાં દુનિયાના બે દિરહમનો હિસાબ દુનિયાની આગમાં દુનિયાના પાણાને ગરમ કરી અને થોડીક વાર માટે હિસાબ માટે અગર તમને ઉભા કરવામાં આવે તો તમે મારી રહમતનો વાસ્તો આપો છો, પણ યાદ કરજો કયામતનો દિવસ ઈ હશે જેની જમીન તાંબા જેવી તપતી હશે અને આની જમીનની જેમ નહીં હોય, એ આખિરતની આગ જે આના દુનિયા કરતા પણ સખત હશે એના અંદરમાં તપતી હશે અને ન્યાય કરનાર હિસાબ લેનાર ખુદા અજ્જવજ્જલ હશે અને તને ઉભો કરવામાં આવશે અબુઝર, તને ઉભો કરવામાં આવશે સલમાન, અને ખુદા તારી જિંદગી જે તું 70 વર્ષ 80 વર્ષ 90 કે 100 વર્ષ પસાર કરી એનો હિસાબ તારા પાસે માંગશે અને એ વખતે તારી હાલત કેવી હશે જ્યારે દુનિયાના પાણા સામે તારી હાલત આવી હતી. વિચાર કરે ઇન્સાન, વિચાર, ઇમેજિને, દુનિયાના અંદરમાં જે પણ કાય હું માલ અને દોલત, યુહિબ્બુનલ માલ, માલની મોહબ્બતમાં દોડું છું, વયન્સૌનલ હિસાબ, ખુદા સામે મને આ માલનો હિસાબ દેવાનો છે, એ હિસાબ હું કેવી રીતે આપીશ. અઝીઝાન મોહતરમ, વાતને અહીંયા ઉપર બંધ કરું છું, સમય મને રજા નથી આપતો, પણ ઇન્શાલ્લાહ ટુ બી કન્ટિન્યુ. ઇલ્ફો કેવી રીતના આ દુનિયાના અંદરમાં આપણે જીવે છે અને કેવી રીતે ખુદાને બારગાહના અંદરમાં હિસાબ દેવાનો છે. એટલા માટે આપણા અહિમ્માઓએ પોતાની જિંદગીને બે જોડી કપડામાં પસાર કરી દીધી. અગર માલ જ દુનિયાનો શરફ હોત, માલ જ દુનિયાની ઇજ્જત હોત, તો સૌથી વધારે પૈસા વાળો અલી ઇબ્ન અબી તાલિબ હોત. ઇન્શાલ્લાહ કાલની વાતોમાં આપણે બયાન કરશું. જો એ લોકોએ પોતાની જિંદગીને એક નાની નાની ચીજોના અંદરમાં ખતમ કરી દીધી. કોઈ રિવાયતોના અંદરમાં મોજૂદ છે ને, આ બધી રિવાયતો હું એટલા માટે પડું છું તાકી આપણા માટે નસીહત હાસિલ કરવા માટે. કોઈ કહ્યું ને કે જ્યારે મૌલાએ કાયનાતના ઘરના અંદરમાં ગયા એક સહાબી જનાબે સલમાન ગાલિબન, ઘરમાં શું હતું? એક સાદડી હતી. કોના ઘરમાં? મોલા મુશ્કિલ કુશાના ઘર, ધ સુપિરિયર મેન. ઈ જમાનાના અંદરમાં ધ સુપિરિયર મેન ઓન ધ અર્થ. ઈ જમીનમાં એનાથી મોટો કોઈ સુપિરિયર નહોતો. અલ્લાહ એને નાદે અલીયન મદહર અલ અજાઇબ બનાવીને મોકલાવ્યો હતો. હાથમાં માટી લઈને હુકમ કરતે કુન ફયકુન, હુકમ ને સિર્ફ ઈરાદો કરતે તો માટી સુધી જાત. સોનું પાણાને ઠોકર મારત તો પાણા ઝવેરાતના અંદરમાં બદલાઈ જાત. સહાબી કે છે, જ્યારે મોલાઈ કાયનાતના ઘરમાં ગયું, સાદડી પડેલી છે, એક ચામડાની ચાદર છે, શું ઉપયોગ? એક ઠામ છે પાણી પીવાનું, એક વજુ કરવાનું, રાંધવા માટે એક માટીનો ચૂલો છે, અને ઊંટ રાખ્યા હતા મોલાઈ કાયનાત, ઘોડા રાખ્યા હતા, તો રાતના અને દિવસમાં એક જ ચામડાની ચાદરથી ઉપયોગ લેતા. દિવસમાં એના અંદરમાં ઘાસ અને ચારો લાવતા તાકી ઊંટ ખાય, ઘોડા ખાય, અને રાતમાં એ ચાદરને સાફ કરી અલીને બિછાવીને સૂતા. છે આવો કોઈ ઝાહિદ ઇન્સાન દુનિયાના અંદરમાં? છે કોઈ દુનિયાના અંદરમાં આવો ઝોહદ બતાવે કે બધું હોવા છતાં કેમ અલી આમ જિંદગી ગુજારી? આપણે દાખલો આપ્યો,
કે કનાત કરજો, આ દુનિયાના માલ અને આ દુનિયાની મોહબ્બતમાં ફસાઈ ન જાતા, જેટલી જરૂરત છે એટલી આ દુનિયામાંથી લેજો, એક ઘરની જરૂરત છે તો એક ઘર જેટલું લેજો. કાલે બયાન કરીશું આ વાતને, પણ હજી ટાઈમ ઓલો ના થઈ જાય ને વાત લંબાઈ ના જાય માટે હું તમને અહીંયા સુધી લાવીને મૂકું છું. જેટલી જરૂરત છે એટલો આ માલ અને આ દુનિયાની તમે ચીજોને લેજો. અને અલીએ એ જિંદગી દુનિયાના સામે બતાવી, ઇમામે હસને પણ એમ દુનિયાની સામે બતાવી, અને જ્યારે સૈયદુ શહદા અબા અબ્દુલ્લાહ હુસેનની જિંદગી આવી, ઇમામ હુસેન પણ દુનિયાની સામે આ દાખલાઓની ભૂમિકા. ઇમામ હુસેન શખ્સિયત હતા, એ મઝલૂમ હતા કે બધું હોવા છતાં પણ દીનના માટે પોતે કુરબાની દેવા માટે તૈયાર હતી. મને એમ કહો, શું હુસેન ઇબ્ને અલીને મદીનામાં કોઈ જાતની ખોટ હતી? ઓરતો હતી, હિજાબના સાથે હતી, નાની નાની બચ્ચીઓ હતી, એ લોકો આરામ અને સુકૂનના સાથમાં હતા. પણ દુનિયાને ઠોકર મારી હુસેન નીકળે છે દીનના ખાતર. જ્યારે કરબલાના મેદાનના અંદરમાં હુસેન પહોંચે છે અને કુરબાનીઓ આપે છે, એવી કુરબાનીઓ કે જેને આજ સુધી દુનિયા યા હુસેન કહી અને યાદ કરે છે. દુનિયા ભૂલી નથી શકતી. જ્યારે પણ હુસેનનું નામ આવે છે, આપણું દિલના અંદરની હરારત, ગરમી, હદીસમાં છે ને કે આ કતલે હુસેનની જે હરારત અને ગરમી છે, લા તબરદ અબદન અબદા, કોઈ દિવસ મોમિનના દિલોમાં ઠંડી નહીં થાય. જ્યારે પણ હુસેનનું નામ આવશે, એ લોકોના દિલ તડપી ઉઠશે, દિલોના અંદરમાં ગરમી પેદા થશે. હા, અઝાદારાને મઝલૂમે કરબલા કેવી કુરબાનીઓ ઇમામ હુસેન અલૈહિસ્સલાતુ વસ્સલામે પેશ કરી. એમનેમ જનાબે સૈયદ સાજિદીન આટલા વર્ષ રોયા પોતાના બાપ પર. ઇમામ સજ્જાદનો એક સહાબી હતો અને ઇમામનો શાગીર્દ પણ હતો, જેનું નામ તારીખ ઇસ્લામ લખે છે મિનહાલ. મિનહાલ એક ફેરા ઇમામના ઘરે આવે છે, ઇમામના ઘરનો દરવાજો દબકુલ બાબ કરે છે, અંદરથી જવાબ આવે છે, કોણ? તો કે છે હું મિનહાલ છું. તો કહ્યું ઇમામ ઘરમાં નથી. તો કહ્યું ઇમામ ક્યાં ગયા છે? તો જવાબ મળ્યો કે ઇમામ મદીનાના બારેક જાર્દે છે, પાર્ક છે, બાગ છે, અહીંયા પોતે નીકળ્યા છે હવાલે લેવા માટે. મિનહાલ એટલો રાજી થાય છે, એટલો રાજી થાય છે, દિલ ખુશ થાય છે કે જ્યારથી કરબલાથી આવ્યા છે, ઇમામ કોઈ દિવસ ઘરના બારે જાર્દેમાં નથી ગયા, બાબાને યાદ કરીને રોતા રહ્યા છે. દિલમાં ખુશી થઈ અને ગોતતો ગોતતો મદીનાના બારે જાર્દેમાં ગયો સાધા. એટલે જ્યારે એમાં પહોંચે છે અઝાદારો, તો શું જોઈ છે કે ઇમામ પોતાની અબા પાથરેલી છે અને એના ઉપર બેઠેલા છે. અને જ્યારે મિનહાલની નજર પડી ઇમામના ચહેરા તરફ, તો ઇમામની આંખોમાં આંસુ છે. ઇમામની આંખોમાં આંસુ છે, એટલા આંસુ છે કે દાઢી ઉપર આવ્યા છે અને દાઢીથી એમના જે ખાંચો પહેરેલો છે એ લીલો થઈ ગયો છે, ભરાઈ ગયો છે. અઝાદારો, મિનહાલ ઇમામના બાજુમાં જાય છે, હાથોને જોડે છે અને કહે છે, મૌલા હું તમારા ઘરે ગયો તો ઘરવાળા કીધું કે ઇમામ ગયા છે પાર્કમાં જાર્દેમાં. મારું દિલ બહુ રાજી થયું કે હાલો મૌલાનું દિલ ખુશ થયું હશે, પણ મૌલા હું અહીંયા આવીને જોઉં છું તો તમે અહીંયા પણ રોઈ રહ્યા છો, તમે અહીંયા પણ કહી રહ્યા છો કુતિલા અબિયત શાદન ફી યૌમે આશુરા. હાય મારો બાબા, આશુરાના દિવસે તરસ્યો કતલ થઈ ગયો. મિનહાલ કે છે, મોલા શાર્દેમાં પણ બેસીને તમે તમારા બાબા ઉપર રોઈ રહ્યા છો,
મૌલા વારંવાર ન રોવો, મૌલા શહાદત તો તમારો વિરસો છે, મૌલા કતલ થાઉં દીન ઉપર એ તો તમારા વારસામાં આવ્યું છે, મૌલા શું કામ રોઈ રહ્યા છો? અઝાદારો દિલ પકડીને મૌલાનો જવાબ સાંભળજો, જો કેવો અઝાદાર હતો સૈયદ સાજિદીન, કે જે મિનહાલ હું આ જગ્યા ઉપર આવીને બેઠો, મારી નજરોએ શું જોયું? સામે નહેરનો પાણી વહી રહ્યો હતો, અને જ્યારે વહેતો પાણી હું જોયો, મને ફુરાતનો પાણી યાદ આવ્યો. અરે ફુરાતનો પાણી ઈ હતો કે જ્યાં આગળ ઘોડા પી શકતા હતા, ઊંટ પી શકતા હતા, પણ હાય રે અમારા અહેલુલ બેતના બચ્ચા, અલ્લાહ તાસ અલ્લાહ તાસ કહીને રોતા, અલ્લાહ તાસ કહીને રોતા હતા, નહેરનું પાણી નસીબ ન થયો. બસ અઝાદારો કહ્યું, મિનહાલે અચ્છા મોલા, તો રો છો આટલા બધા, તો શું આ શહાદત ઉપર રો છો? કહ્યું, બેશક આ શહાદત ઉપર પણ રો છું. તો કહ્યું, આટલું વધારે રોવાનું કારણ શું છે? બસ અઝાદારો છાતી પર હાથ રાખી અને તમે સાંભળજો આ રિવાયતને, મોલાએ કહ્યું, એ મિનહાલ, અરે તું ન્યાય ન કર્યો, મિનહાલ તું ન્યાય ન કર્યો. અરે બેશક અગર શહાદત અમારો વારસો હતો, ગળું કપાવું દીનના ખાતર, અલી અકબરનો જે છે છાતીનો જિગર દેવો દીન ખાતર અમારો વારસો હતો, ઓનો મોહમ્મદના લાશા ઉપાડવા અમારો વારસો હતો, બેશક મિનહાલ. અરે અબાના દામનમાં કાસિમના લાશાના ટુકડા ઉપાડવા બેશક અમારો વારસો હતો, અરે ચચા અબ્બાસના કપાયેલા હાથને ઉપાડવા બેશક અમારો વારસો હતો, પણ એ મિનહાલ, અરે તું બતાવ મને કે જેના ચહેરાને જેના બાલને સૂરજ ન જોયા હોય, એ સૈદાનીઓને યઝીદના શરાબીના દરબારમાં બાજારે શામમાં ઇજાસદ કાની ખજૂરો ફેંકવામાં, એ જગા ઉપર પણ કુરબાની આપવી અમારો. અલ્લાહ અલ કૌમિ ઝાલિમીન.